સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ થયું રદ. 4 ટેકેદારો હાજર ન રહેતા નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય. કોંગ્રેસના વકીલે કહ્યું, અમે જઈશું હાઈકોર્ટ. ઇલેક્શન પિટિશન માટે ડ્રાફ્ટ કરાયો તૈયાર. તો આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો આરોપ. ભાવનગરમાં આપ ઉમેદવાર ઉમેશ મકવાણા અને અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરનું ફોર્મ થયું મંજૂર. બંનેના ફોર્મમાં વિસંગતતા હોવાનો ભાજપનો હતો આક્ષેપ. બંનેને ચૂંટણી અધિકારીએ આપી લીલી ઝંડી. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પાટણમાં જાહેરસભાને કર્યું સંબોધન, તો છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવાએ રાજપીપળામાં કર્યો પ્રચાર. સામે કોંગ્રેસમાંથી હિંમતસિંહ પટેલ અને સોનલબેન પટેલે અમદાવાદમાં કર્યો પ્રચાર. રાજસ્થાનના ઝાલોર અને બાંસવાડામાં સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીનો વિજય શંખનાદ. પીએમ મોદીએ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનને લીધું આડે હાથ. કહ્યું, કોંગ્રેસના પરિવારવાદે દેશને કોરી ખાધું. પોતાની સ્થિતિ માટે કોંગ્રેસ પોતે જવાબદાર. બિહારના કટિહારમાં ચૂંટણી સભાને સંબોધતા ભાજપ નેતા અમિત શાહે આરજેડી પર કર્યા પ્રહાર. કહ્યું, લાલુ પ્રસાદ યાદવને કારણે બિહારમાં જંગલરાજ. અમિત શાહે અસમના સિલચરમાં યોજ્યો રોડ શો. રાજનાથસિંહ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં યોજી સભા, તો જેપી નડ્ડાએ મહારાષ્ટ્રના બુલઢાણામાં ગજવી સભા. વિપક્ષ દ્વારા પણ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં. કોંગ્રેસ માટે મલ્લિકાર્જુન ખડગે મધ્યપ્રદેશ અને ઝારખંડમાં, જ્યારે પ્રિયંકા ગાંધીએ છત્તીસગઢમાં કર્યો પ્રચાર. બસપા સુપ્રીમો માયાવતી ઉત્તરપ્રદેશના અમરોહામાં ગજવી સભા, તો તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ સહિતના વિપક્ષની નેતાઓ પણ કરી રહ્યા છે પ્રચાર. ભારત મંડપમમાં ભગવાન મહાવીરના 2550માં નિર્વાણ મહોત્સવનું આયોજન. પીએમ મોદીએ બહાર પાડી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો. ભારતની આધ્યાત્મિકતાને પ્રધાનમંત્રીએ ગણાવી દેશની પ્રાણશક્તિ. તો રાજ્યમાં ઠેર ઠેર મહાવીર જયંતીની ઉજવણી. રાજ્યમાં ગરમીના પ્રકોપમાંથી આંશિક રાહત. તાપમાનમાં 2-3 ડિગ્રીનો આવ્યો ઘટાડો. આણંદમાં સૌથી વધુ 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 37.9 અને ગાંધીનગરમાં 37.3 ડિગ્રી તાપમાન નોંધાયું.